ગાંધીધામમાં નીકળેલી તિરંગા યાત્રાથી શહેરના રસ્તાઓ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યા. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ ગાંધીધામ ખાતે ગાંધી માર્કેટથી 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા રેલીનો સંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે દરેક કચ્છવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવીને એકતા, સમરસતા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા અનુરોધ કર્યો હતો. ગાંધી માર્કેટથી પ્રારંભ થયેલી રેલી મુખ્ય બજારથી ફરી ઝંડા ચોક ખાતે પૂર્ણ થઈ હતી. તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, BSF તથા હોમગાર્ડના જવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. રેલીને પ્રસ્થાન કરાવતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીના આગેવાની હેઠળ રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે આપણે પણ આ અભિયાનમાં રાષ્ટ્રપ્રેમ, ભાઈચારા તથા એકતાની ભાવના સાથે જોડાઈએ. તેમણે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને અભિનંદન પાઠવતા રાષ્ટ્રધ્વજને દરેક ઘર, વાણિજ્ય સંકુલો તથા દરેક ઇમારતો પર લહેરાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે મહામૂલી આઝાદી મેળવવા અનેક દેશભક્તોએ બલિદાન આપ્યા છે, ત્યારે સ્વતંત્રતા પર્વનો આ ઉત્સવ દરેક ભારતવાસી માટે મહામૂલો છે. હર ઘર તિરંગા અભિયાન તથા તિરંગા યાત્રાના માધ્યમથી આવનારી પેઢીમાં દેશપ્રેમની ભાવના, સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનામાં વધારો થાય તે હેતુથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તિરંગો આપણી શાન અને જાન છે, ત્યારે આજ ભાવના સાથે રાષ્ટ્રધ્વજને દરેક ઘર પર લહેરાવવામાં આવે તેવી અપીલ છે. શહેરના મુખ્ય માર્ગો પર હજારો તિરંગા સાથે નીકળેલા છાત્રો, પોલીસ, BSF તથા હોમગાર્ડના જવાનો, નાગરિકોના દેશભક્તિના નારાઓથી શહેરના રસ્તા ગુંજી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં ગાંધીધામ નગરપતિ તેજસ શેઠ, ઉપપ્રમુખ દિવ્યાબેન નાથાણી, કારોબારી ચેરમેન AK સિંઘ, SP સાગર બાગમાર, જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખ, અંજાર પ્રાંત અધિકારી સુનિલ સોલંકી, આગેવાન ધવલ આચાર્ય, મહેશ પુંજ, મહેશ તીર્થાણી, જિલ્લા વહીવટીતંત્રના તમામ શીર્ષ અધિકારીઓ, કર્મયોગ્યો, સર્વ પદાધિકારીઓ, આગેવાનો અને દેશપ્રેમી નાગરિકો ઉત્સાહભેર સ્થાપિત ઉપસ્થિત રહ્યા હતા. સંજય ગોહિલ, JDSTV, કચ્છ.